नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय मोवास। चालो बाळको, आजे धोरण चार विषय पर्यावरण एमा बाळको चेप्टर नंबर छ रियानी मुसाफरी। तो चालो बाळको, आजे आपणे रियानी मुसाफरी पाठनो अभ्यास करीशुं। चालो बाळको, आजे आपणे चेप्टर नंबर छ नो अभ्यास करवाना छे। तो बाळको, चेप्टरनुं नाम शुं छे? तो बाळको, चेप्टरनुं नाम छे रियानी मुसाफरी। तो बाळको, थोड़ीक आपणे माहिती मेळवीए पछी बाळको आपणे शुं करीशुं, पाठनो अभ्यास करीशुं। तो बाळको, ज्यारे आपणे मुसाफरी करवा माटे जुदा जुदा साधनोनो उपयोग करीए छे, जेमां बाळको बळदगाडू, ऊंटगाड़ी, घोड़ागाड़ी, साइकल, स्कूटर, बाइक, रिक्शा, कार, बस, ट्रक, ट्रेन, रेलगाड़ी, होड़ी, विमान वगैरेनो समावेश थाय छे। पछी बाळको, ज्यारे वाहन व्यवहारना जे साधनोथी आपणे लांबी मुसाफरी पण सारी सगवड़ता साथे पूर्ण करी शकीए छे, जेवी रीते बाळको वाहन व्यवहारना जे साधनोमां ट्रेन एटले के बाळको रेलगाड़ी एक एवं वाहन व्यवहारनुं साधन छे के जेमां एकी साथे 500 થી વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે। પછી બાળકો, જે ટ્રેનનું ભાડું પ્રમાણમાં સસ્તું અને મુસાફરી આરામદાયક હોવાથી ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરે છે। ટ્રેન બે પ્રકારની હોય છે, એમાં બાળકો મુસાફરી માટેની પેસેન્જર ટ્રેન અને માલ સામાન કે અન્ય વસ્તુઓ લાવવા લઈ જવા માટેની માલગાડી પણ હોય છે। પછી બાળકો, બસમાં બેઠા પછી કન્ડક્ટર ટિકિટ આપે છે, જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા પહેલાં ટિકિટ બારીએથી ટિકિટ લઈને ટ્રેનમાં બેસવું પડે છે। પછી ટ્રેનમાં એક કોમન ટ્રેન હોય છે, જેમાં દરેક લોકો તેના કોઈ પણ ડબ્બામાં બેસીને મુસાફરી કરી શકે છે। ડેમો ટ્રેન એ મુસાફરી માટેની કોમન ટ્રેન છે। પછી બાળકો, માલ સામાનની જે આયાત નિકાસ માટેની ટ્રેનને આપણે શું કહે છે, માલગાડી પણ કહીએ છે। તથા એક્સપ્રેસ ટ્રેનોમાં સાદા ડબ્બાથી માંડીને એસી પ્રકારના પણ ડબ્બા હોય છે। આ પ્રકારની સગવડતાવાળા ડબ્બાઓમાં મુસાફરી કરવા ટિકિટના વધુ રૂપિયા આપવા પડે છે। ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે, તે મુસાફરીની ટિકિટ તપાસીને ખાતરી કરે છે। વગર ટિકિટે મુસાફરી કરતા મુસાફરો પાસેથી દંડ વસૂલ કરે છે। આપણે ટિકિટ વગર મુસાફરી કરવી જોઈએ નહીં। પછી બાળકો, ટ્રેન લોખંડના પાટા ઉપર ચાલે છે, તેનો રસ્તો લગભગ સીધો જ હોય છે। ટ્રેનના પાટા રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે રસ્તાઓ ઉપર ફાટક હોય છે। ટ્રેન જ્યારે ત્યાંથી પસાર થવાની હોય ત્યારે ફાટક બંધ કરી દેવામાં આવે છે અને ટ્રેન પસાર થયા પછી અવરજવર માટે ફાટક પાછો ખોલવામાં આવે છે। રેલગાડીમાં મુસાફરી કરવા રેલવે સ્ટેશન જવું પડે છે। આપણે આપણા સગા સંબંધીને રેલવે સ્ટેશન પર મૂકવા જઈએ ત્યારે રેલવે સ્ટેશનમાં જવા માટે આપણે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે। આપણી રેલવે ભારતની વ્યવસ્થાતંત્રનું મોટું માળખું અને ભારતના વિકાસનું પ્રતીક છે। હવે બાળકો, આપણે શું કર્યું કે થોડીક માહિતી મેળવી, બરાબર? હવે આપણે શું કરીશું, રિયાની મુસાફરી પાઠનો અભ્યાસ કરીશું। તો બાળકો, જ્યારે રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા, તો બાળકો જે રિયા નામની છોકરી છે એની સખી કોણ છે? બાળકો, જીયા, બરાબર? તો એ લોકો ખૂબ જ ઉત્સાહિત છે એટલે કે ખૂબ જ ખુશ છે। તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા
વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જિયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. હવે બાળકો, જે રિયા હોય છે બરાબર, એનું વેકેશન હોય છે તો એ વાપી જવાની હતી. જ્યારે રિયા શું કરે છે, એ મામાના ઘરે જતી હોય છે અને જિયા કુટુંબ સાથે ક્યાં જાય છે બાળકો, દમણ ફરવા માટે જવાની હતી. પછી બાળકો, બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. એટલે કે બાળકો, જે રિયા અને જિયાના કુટુંબ બંને તૈયાર થઈ ગયા ફરવા માટે બરાબર, પરંતુ એ લોકોએ શું કર્યું, 15 દિવસ પહેલાં શું કર્યું બાળકો, રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી દીધું હતું. પછી બાળકો, તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જિયા ખૂબ જ બીમાર થઈ. ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું, તેથી જિયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી. બંને સખીઓ ખૂબ જ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજન કર્યા હતા, પણ જિયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી. હવે બાળકો, એ લોકોનું જ્યારે જવાનું થયું એ 2 દિવસ પહેલાં શું થયું હતું બાળકો, જિયા ખૂબ જ બીમાર પડી અને પછી જિયાને ડૉક્ટર પાસે લઈ ગયા અને ડૉક્ટરે શું કીધું કે જિયાને આરામ કરવું પડશે. એટલે પછી શું કર્યું, જિયાના કુટુંબે શું કર્યું, જે જિયાની જે ટિકિટ હતી એ રદ કરાવી દીધી. પછી બાળકો, એની સખી કોણ હતી, રિયા બરાબર, એને ખૂબ દુઃખ થાય છે. પછી જિયાનું જવાનું બંધ થઈને પછી એ નિરાશ થઈ જાય છે, કોણ, રિયા બરાબર. પછી જિયાએ કહ્યું, મને એક યુક્તિ સૂજે છે. તેણે રિયાને કહ્યું, તું નિરાશ ન થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ બરાબર. એટલે જિયા શું કહે છે કે તું નિરાશ થતી નહીં, કારણ કે તું જશે ત્યારે, મુસાફરી કરીને જશે ત્યારે શું કરજે, એક ડાયરી લઈ જજે અને એ ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા પાડજે અને વિડીયો પણ લેજે, પછી હું જોઈશ. પછી બાળકો, રિયા તેના ઘરે ગઈ, એક નોટબુક અને પેન શોધીને તેના થેલામાં મૂકી. હવે બાળકો, અહીં આપણને સૂચના આપેલી છે, શું લખ્યું છે બાળકો, વિચારો અને લખો. તો એમાં બાળકો પ્રશ્ન આપેલો છે, શું લખ્યું છે બાળકો, પ્રશ્ન, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. તો બાળકો, તમે જે વાહનોમાં મુસાફરી કરી હશે એના વિશે લખવાનું છે બાળકો. તો એમાં જોજો બાળકો, મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે, જેવા કે બાળકો સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, કાર, રેલગાડી, ઊંટગાડી, બળદગાડું વગેરે. બાળકો, તમે જેમાં જેમાં બેસીને મુસાફરી કરી હશે તો બાળકો તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખી દેવાનું રહેશે. હવે બાળકો, બીજો પ્રશ્ન છે, બીમાર અવસ્થામાં જિયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલ પડત. તો બાળકો, જ્યારે જિયાએ બીમાર અવસ્થામાં મુસાફરી કરી હોત તો મુસાફરીના થાકના કારણે બીમારી વધી જાત અને જિયા તેમજ તેની સાથેના તમામ લોકો હેરાન પરેશાન થાત. મોટા સ્ટેશને ઉતરી જઈ નજીકની હોસ્પિટલમાં દાખલ થવું પડત, કદાચ પ્રવાસ અધૂરો છોડીને પાછા આવવું પડત બરાબર. હવે બાળકો, આપણે આગળ જઈશું. હવે બાળકો, જ્યારે મુસાફરી ચાલુ કરી હતી બરાબર, ત્યારે રિયા ડાયરી લઈને જાય છે. તો હવે બાળકો, આપણે શું કરીશું, રિયાની ડાયરી વિશે અભ્યાસ કરીશું. આજે પૂનમનો દિવસ હતો, અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી.
અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડુંક ધક્કા મૂકી જેવું જણાતા પપ્પાએ કહ્યું, ટ્રેન અહીં 15-20 મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીએ ને બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. તો બાળકો, જ્યારે રિયા ડાયરી લઈ જાય છે અને આ બધું ક્યાં લખે છે? બાળકો, ડાયરીમાં લખે છે. કારણ કે બાળકો, જે જિયા નામની જે છોકરી હોય છે એ બીમાર પડી જાય છે એટલે શું કરે છે, રિયા જે જે પ્લેટફોર્મ પર જાય છે, કેટલા સમયે બેસે છે એ બધું ડાયરીમાં લખે છે. હવે બાળકો આપણે આગળ જઈશું. પછી બાળકો થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં, બરાબર. તો બાળકો તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. હવે બાળકો આપણને આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નના જવાબનો હવે બાળકો આપણે અભ્યાસ કરીશું. તો એમાં બાળકો પ્રશ્ન નંબર 1 શું લખ્યું છે બાળકો, રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે? તો બાળકો જ્યારે ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે ટ્રેનના ડબ્બાઓના દરવાજાથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધક્કા મૂકી કરતા હોય છે. ટ્રેનના સ્ટેશન પર 15-20 મિનિટ ઊભી રહેવાની હતી, તેથી રિયાના પપ્પાએ ધક્કા મૂકીમાં ન ચડતા ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું. બીજો પ્રશ્ન છે બાળકો, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો બાળકો દરેક ટ્રેનમાં મુસાફરોની જે ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે તેઓ કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માગીને ચકાસે છે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી તેઓ દંડ વસૂલે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલ બિલ્લા પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે બાળકો, ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તે તમારા શિક્ષક પાસેથી જાણો. તો એમાં બાળકો શું છે કે જ્યારે ટિકિટ તપાસનાર ટિકિટમાં મુસાફરીની તારીખ, સમય, ટ્રેન નંબર, ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે. ઉપરાંત મુસાફરોની બુકિંગ કરાવેલી ટિકિટ હોય તો તેમાં વ્યક્તિની સંખ્યા, તેમની ઉંમર, બેઠક નંબર વગેરે તપાસે છે અને પોતાની પાસે રહેલી બુકિંગની યાદીમાં તપાસીને ખાતરી કરેલ છે. જે વરિષ્ઠ નાગરિક એટલે કે સિનિયર સિટીઝન હોય અને
કનેક્શનવાળી ટિકિટ લીધી હોય તો ઉંમરની ખાતરી માટે પુરાવો માગે છે। તો બાળકો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું। તો બાળકો આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે ક્યાં લખવાના છે, પર્યાવરણની નોટબુકમાં અને પર્યાવરણની સ્વાધ્યાયપોથીમાં લખવાનું રહેશે। તો બાળકો આજનું લેસન છે, તો બાળકો પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો બાળકો પ્રશ્ન 1માં પહેલો વિકલ્પ છે, રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું। બીજો વિકલ્પ છે બાળકો, કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે। ત્રીજો વિકલ્પ છે બાળકો, રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું। ચોથો વિકલ્પ છે બાળકો, ટ્રેનમાં બારી પાસેની બેઠક કોને મળી। પાંચમો વિકલ્પ છે બાળકો, ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે। હવે બાળકો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના જવાબ લખો। તો બાળકો પ્રશ્ન 2માં પહેલું છે, એમાં તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે। બીજું છે બાળકો, બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત। ત્રીજું છે બાળકો, રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે। ચોથું છે બાળકો, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો। પાંચમું છે બાળકો, ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે। તો બાળકો આ પ્રશ્નના જવાબ તમારે ક્યાં લખવાનો છે, પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે અને પર્યાવરણની સ્વાધ્યાયપોથીમાં લખવાનું રહેશે। પછી બાળકો પ્રશ્નના જવાબ લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે। ધન્યવાદ।